જેતપુરમાંથી સર્ચ ઓપરેશન કરી પોલીસ કુટણખાનું ઝડપી પાડતા ખળભળાટ મચી ગયો હતો. મળતી માહિતી મુજબ જેતપુર બલદેવ ધાર વિસ્તારમાંથી પોલીસે એક કુટણખાનું ઝડપી પાડ્યું હતું, જેમાં ઇકબાલ ઉર્ફે બરો હબીબ ઠેબા નામના વ્યક્તિને પકડી પાડ્યો હતો, તેમજ બે રૂપજીવની અને ત્રણ ગ્રાહકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. રૂપજીવીના દલાલ ઇકબાલને પોલીસે પકડવા જતા તે નાસી છૂટ્યો હતો. પોલીસે રૂપજીવીને પકડીને પોલીસ સ્ટેશને લઈ જઈ પૂછપરછ કરતા તેઓ બાંગ્લાદેશના ઢાકાની હોવાની વાત જાણવા મળી હતી, જ્યારે પોલીસને આ બાબતે વધુ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું. જેતપુર પોલીસ દ્વારા જે રૂપજીવની સાથે અમારા રિપોર્ટર દ્વારા સ્ટિંગ ઓપરેશન કરી વાતચીત કરી લીધી હતી, જેમાં તેઓ બાંગ્લાદેશના ઢાકાથી અહીં આવી હોય તેવું તેઓના મુખે કબૂલ્યું હતું. આ રૂપજીવીઓએ બાંગ્લાદેશની અમદાવાદ ખાતે આવીને આધાર કાર્ડ પણ બનાવ્યા હતા. ત્યારે પ્રશ્ન એ થાય છે કે બાંગ્લાદેશથી ગુજરાતની સરહદ 2500 થી 3000 કિલોમીટર દૂર થાય છે, ત્યારે આ રૂપજીવીઓ ગુજરાત કેમ પહોંચી અને જેતપુર કેમ પહોંચી, તેમજ તેઓએ ક્યાં આધારે આધાર કાર્ડ કઢાવ્યું, તેમજ સરકાર અને તંત્ર સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે. ત્યારે અત્યારે આનો જવાબ પોલીસ પાસે પણ નથી અને તેઓ પણ તપાસ ચલાવતી હોવાનું રટણ કરી રહી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ કૌભાંડ કઈ રીતે ખુલે છે અને આનું શું પરિણામ આવે છે. એમાં જો જેતપુરમાં કુટણખાનો પકડાનો છે, એમાં જેતપુરના એક જાગૃત નાગરિક એસપી સાહેબને જાણ કરી હતી અને એના માટે જો એસપી સાહેબ અમને સૂચના આપી હતી, તો એમની પૂરી તપાસ કરીને અહીંયા જો કુટણખાનો ચાલતો હતો નવાગઢ વિસ્તારમાં, એમાં મુખ્ય આરોપી જો છે ઇકબાલ છે, ઇકબાલ ઉર્ફ ભૂરો હબીબભાઈ ઠેબા. જ્યારે પોલીસ ત્યાં રેડ કરવા ગઈ તો ત્યારે ઇકબાલ જો ભાગવાની કોશિશ કરી અને એના માટે જો જ્યારે ભાગતા હતા તો ઇકબાલને પગમાં ઈજા આવી ગઈ અને અત્યારે એમના પગમાં ફ્રેક્ચર છે. તો અહીંયા કુટણખાનામાં બે લડકીઓ જો છે એ પકડાઈ ગઈ અને એમના જો ત્રણ ગ્રાહક જો ત્યાં હતા. તો એક ઇકબાલ મુખ્ય આરોપી અને ત્રણ ગ્રાહક, એમાં ચાર આરોપી છે. અને અનૈતિક વ્યાપાર પ્રતિબંધ અધિનિયમ ને અંતર્ગત એમાં કેસ દાખલ થયો છે. એમના પાસે જો આધાર કાર્ડ મળેલા છે તો એમાં એક જો લડકી છે એમનો આધાર કાર્ડમાં અમદાવાદનો એડ્રેસ છે અને બીજી જો લડકી છે એમાં એમના આધાર કાર્ડમાં મહારાષ્ટ્રનો એડ્રેસ છે. તો એ આધાર કાર્ડ જો અમદાવાદ વાળો છે બોલે કે 3 વર્ષ પહેલાં જો બનાવ્યો હતો. એમની તપાસ અત્યારે ચાલુ છે કે એમનો કોઈ વિદેશી રૂટ છે કે નથી, વિદેશી મૂળનો ઓરિજિન છે જેવી કે બાંગ્લાદેશ વગેરે, અગર એવું કોઈ હોય તો પછી એમની કાયદેસર કાર્યવાહીની પ્રક્રિયા ચાલુ છે.